નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના ગુજરાતી એટલે કે પલાશ વિષયની જે નવી સ અધ્યયન પોથી આવી છે તે નવી સ અધ્યન પોથીના પાઠ નંબર બે સૌંદર્યની સરવાણીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના ગુજરાતી એટલે કે પલાશ વિષયની જે સ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠ અને ચાલો યાદ કરી એના બધા જ સોલ્યુશન જે છે તે મૂકી દેવામાં આવેલા છે વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપે તો એનો વિડીયો અને પીડીએફના બધા જ પાઠ જે છે તેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને

નીચેના શબ્દો વાંચી તેને અલગ અલગ વિભાગમાં ગોઠવીને લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને શબ્દો આપેલા છે તેને આપણે અલગ અલગ વિભાગમાં વહેંચવાના છે તો પહેલું જોઈએ રસોડાને લગતા શબ્દો તો એમાં આવશે ચમચી ઢાંકણું લીંબુ દાળ મોરસ તેલ તપેલી અને સગડી ત્યાર પછી બીજું છે શાળાને લગતા શબ્દો તો શિક્ષક દફ્તર પુસ્તક અને ચોક ત્યાર પછી ત્રીજું છે ક્રિયાને લગતા શબ્દો તો એમાં ધીમે ધીમે વધારે ચાલવું દોડવું લખવું અને ઊંઘવું ચોથું છે ઉનાળાને લગતા શબ્દો તેમાં ઠંડુ પાણી છાંયડો તાપ ઝાડ પરસેવો પંખ્યો અને ગરમી અને પાંચમું છે લગ્નને લગતા શબ્દો તો બેન્ડવાજા સામયુ મામેરુ જાન અને વરરાજા મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન્સ સ્વાધ્યાયના સોલ્યુશન અધ્યયન પોથી ગાલા પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિક એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ ખૂબ જ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોમાંથી સમાન અર્થવાળા શબ્દો ઉપર નિશાની કરો અને તેને આધારે એક વાક્ય લખો તો એમાં પહેલું આપણને આપ્યું છે વેગ તો વેગનો સમાનાર્થી અર્થ થશે ઝડપ અને વાક્ય બનશે રોડ ઉપર જતી બસે વેગ પકડ્યો બીજું છે બોપટ્ટી તો પીન બક્કલ અને રિબિન તો બોપટ્ટીનો અર્થ થશે રિબિન તો એના ઉપર આપણે ચોરસ કરીએ અને વાક્ય બનશે વિદ્યાર્થીનીઓ ચોટલીમાં બોપટ્ટી નાખે છે ત્યાર પછી ત્રીજું છે રેલો તો રેલો જે છે એનો અર્થ થશે નાનો પ્રવાહ તો એના ઉપર આપણે ચોરસ કરી દઈએ વાક્ય બનશે નળ ચાલુ હોવાથી પાણીનો રેલો દૂર સુધી પહોંચ્યો ચોથું છે સોડમ સોડમ એટલે કે સુગંધ તો એનો વાક્ય બનશે ગુલાબની સોડમ મને બહુ ગમે છે ત્યાર પછી પાંચમું છે વાઢી તો વાઢી એટલે કે ધરવાળી વાટકી અથવા તો પ્યાલો વાક્ય બનશે વાઢી વડે ઘી રેડવું સહેલું પડે છે છઠ્ઠું છે સરિતા સરિતાનો અર્થ થશે નદી વાક્ય બનશે સરિતાના કિનારે અનેક ઝાડ છે સાતમું છે મજબૂત મજબૂત એટલે કે તંદુરસ્ત તો વાક્ય બનશે પહેલવાન શરીરે મજબૂત હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આપેલા વાક્યો વાંચી અને તેની બાજુના ખાનામાં માંગ્યા મુજબ માહિતી લખો ચાલો તો અહીંયા પહેલામાં નંબર પર આપણને આપ્યું છે કે રમેશ તેજસ્વી વિદ્યાર્થી છે તો એમાં વ્યક્તિ વાચક થશે રમેશ જાતિવાચક સંજ્ઞા વિદ્યાર્થી અને વિશેષક વાચક સંજ્ઞા થશે તેજસ્વી બીજું અમારી ટીમ બહુ શક્તિશાળી હતી તો સમૂહ વાચકમાં ટીમ અને વિશેષવા વિશેષણ વાચકમાં શક્તિશાળી ત્રીજું નિશાળમાં ગુલ મહોરના બહુ ઊંચા ઝાડ હતા તો સમૂહ વાચક સંજ્ઞા થશે નિશાળ વ્યક્તિવાચક સંજ્ઞા થશે ગુલમહોર જાતિવાચક સંજ્ઞા થશે ઝાડ અને વિશેષણ વાચક સંજ્ઞા થશે ઊંચા ચોથું આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ છે તો વ્યક્તિવાચક સંજ્ઞા થશે કમળ જાતિવાચક સંજ્ઞા થશે ફૂલ અને વિશેષણ વાચક થશે રાષ્ટ્રીય મારા વર્ગના વિદ્યાર્થીઓ હોશિયાર છે તો સમૂહ વાચક સંજ્ઞા થશે વર્ગ જાતિવાચક સંજ્ઞા થશે વિદ્યાર્થીઓ અને વિશેષણ વાચક સંજ્ઞા થશે હોશિયાર ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર એકમના આધારે પ્રશ્નોના જવાબ એમાં પહેલું ઋતુને ઋતુઓની રાણી કેમ કહેવામાં આવે છે તો ઉત્તર વર્ષા ઋતુના આગમન વખતે ઝાડવા અદબ લગાવીને ઊભા રહી જાય છે વાદળો ઢોલ નગારા વગાડે કોઈક વાર ઇન્દ્રધનુષ કમાન થઈ ઊભું રહે અને સૂરજ પોતે વાદળાની પાછળ જતો રહે એટલા માટે વર્ષા ઋતુને ઋતુઓની રાણી કહેવામાં આવે છે બીજું ધરતીમાંની જૂની બહેનપણી કોને કહેવામાં આવે છે શા માટે તો વર્ષા ઋતુને ધરતી માતાની જૂની બહેનપણી કહેવામાં આવે છે કારણ કે તે આવતા જ ધરતી તો ખુશખુશાલ થઈ જાય છે અને નવરાત્રી સુધી બંને બહેનપણીઓ તોફાન મસ્તી કરતી રહે છે ત્રીજું શાળામાં કે ઓફિસમાં જતા લોકો વર્ષા રાણીને કેવી કેવી ફરિયાદો કરતા હોય છે તો જોઈએ ઉત્તર શાળામાં કે ઓફિસમાં જતા લોકો વર્ષા આવી ફરિયાદો કરે છે સમયસર આવતા હો તો અમારે વરસાદમાં નાહવું હોય છે પરંતુ વર્ષા રાણી શાળાએ કે ઓફિસે જવાના સમયે જ આવે છે તેથી વરસાદમાં નાહી શકાતું નથી અને જ્યારે ઘરે હોઈ હોઈએ ત્યારે વર્ષા રાણીની રાહ જોઈએ પછી પણ તે આવતો જ નથી ચોથો સવાલ ધરતીએ લીલી સાડી શા માટે પહેરી છે ઉત્તર ચોમાસામાં વરસાદ આવવાથી ધરતી ઉપર ઘાસ તેમજ વનસ્પતિ અને વૃક્ષોથી લીલોતરી છવાઈ જાય છે માટે એવું લાગે છે કે ધરતીએ લીલી સાડી પહેરી છે ત્યાર પછી પાંચમું નદી કાંઠે આવેલું ઝાડ આખો દિવસ કેમ હલતું હશે ઉત્તર નદી કાંઠે આવેલું ઝાડ ખરેખર હલતું નથી પરંતુ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું છઠ્ઠું એવા કયા કયા જીવ જંતુઓ છે જે ચોમાસામાં જ જોવા મળે છે તો દેડકા ભરવાડ તમરા નાના નાના ફૂદડા પાંખોવાળા મકોડા ઈયળ પતંગિયા વગેરે જેવા જીવ જંતુઓ ચોમાસામાં જોવા મળે છે સાતમો સવાલ આ એકમને આધારે ગીજુભાઈ આપણને શી સલાહ આપે છે ઉત્તર ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે કે કુદરતી મેઘધનુષ્યના સૌંદર્યને ધરાઈને જોઈ લો સૌંદર્ય દર્શનનો ઉત્સવ મનાવો કૂદો ખેલો બસ ખેલો કપડાં કાઢી વરસાદની નદીઓ ઉપર પુલ બાંધો ખુશીથી સરોવરને પર્વતો બનાવો પાણીમાં તેલ નાખી અને રંગોની મિજલસ કરો આઠમો સવાલ પાણીમાં માછલીઓ ઉપર નીચે કેમ થયા કરે છે ઉત્તર માછલીઓ ઘડીકમાં છે કે તળીયે જાય છે અને ઘડીકમાં શ્વાસ લેવા પાણીની ઉપર આવે છે માટે પાણીમાં માછલીઓ ઉપર નીચે થયા કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ પાઠને આધારે વાક્ય પૂર્ણ કરો એમાં પહેલું જ્યારે નદીમાં પાણી સુકાઈ જાય ત્યારે તો જવાબ આવશે સુકાઈ ગયેલી જગ્યાએ છીપલા અને શંખલા જોવા મળે છે બીજું વરસાદ આવે ને નદીના પાણીમાં કેટલુંય તણાતું તણાતું આવે છે જેમ કે ભગવાનને પધરાવેલા ફૂલો અને નાના રમતિયાળ બાળકોએ હોડી વહેતી મૂકી હોય તે ત્યાર પછી બીજું જ્યારે ચોમાસું ચાલુ હોય ત્યારે તો એ જવાબ આવશે ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે અને અનેક પ્રકારના ઝીણા જીવડાઓ નવજીવન ધારણ કરે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ નીચે આપેલા કોષ્ટકમાંથી વ્યક્તિવાચક સમૂહવાચક અને જાતિવાચક સંજ્ઞા શોધો તો એમાં જાતિવાચક સંજ્ઞા એમ આવશે પ્રાણી ઝાડ ફૂલ અને માણસ વ્યક્તિવાચક સંજ્ઞામાં આવશે કેરી બળદ લીમડો ગાય મોર અને રાજેશ સમૂહવાચક સંજ્ઞામાં આવશે ટોળું ટોળકી સમૂહ અને લશ્કરી લશ્કર અને ટુકડી ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચે આપેલા શબ્દોને ધ્યાનમાં રાખી તમારા શબ્દોમાં વર્ષા ઋતુનું વર્ણન કરો તો વાદળા ચોમાસું નદી પાણી વીજળી તળાવ અને પૂર જેવા શબ્દો છે તો આપણે આ પ્રમાણે બનાવી શકીએ જુઓ ઉનાળો પૂરો થતાં વર્ષા ઋતુનું આગમન થાય છે આકાશમાં કાળા કાળા વાદળા છવાઈ જાય છે વાદળાના ગડગડાટ વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે મુશળધાર વરસાદ તૂટી પડે છે ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે નદી નાળા તળાવ છલકાઈ જાય છે નદીઓમાં પૂર આવે છે વરસાદ શરૂ થતા ખેડૂતો રાજી રાજી થઈ જાય છે તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે ક્યારેક આકાશમાં મેઘધનુષ્ય જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ આપેલા વાક્યોને પ્રશ્ન વાક્ય ઉદ્ધાર વાક્ય અને વિધાન વાક્યની અંદર વર્ગીકૃત કરો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને વાક્યો આપેલા છે આ વાક્યોને આપણે અલગ અલગ વાક્યની અંદર વિભાજીત કરીએ તો અહીંયા પહેલું જોશો તો પહેલું ખાનું જે છે વિધાન વાક્યનું છે બીજું ઉદ્ગાર વાક્યનું છે ત્રીજું પ્રશ્ન વાક્યનું છે તો વિધાન વાક્યમાં આવશે નદીના પાણીમાં કેટલું એ તણાતું તણાતું આવે છે ત્યાર પછી વિધાન વાક્યમાં પાંચ નંબરનું વાક્ય આવશે કે વરસાદ વરસી ગયો સાત નંબરનું વાક્ય આવશે નદી કાંઠે એક ઝાડ છે અને દસ નંબરનું વાક્ય આવશે અત્યારે ચોમાસું ચાલે છે ત્યાર પછી ઉદ્ગાર વાક્ય જોઈએ તો એમાં આવશે અરે આ તો દેડકા દેડકા ભરવાડો 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 પછી આઠમું વાક્ય નાનું શરીર નાની વેગવાળી ચાલ અને નાનું નાજુક રૂપ ત્યાર પછી પ્રશ્ન વાક્ય તો એમાં ત્રણ નંબરનું વાક્ય આવશે આપણે એમ જ કહી નાખીએ કે એકાએક વરસાદ સાથે આકાશેથી પડ્યા હશે છઠ્ઠું વાક્ય આવશે આખો દિવસ ઝાડ હલતું જ લાગે છે અને નવમું વાક્ય આવશે શહેરમાં તો કોણ જાણે ક્યાંથી દેખાતી હોય ત્યાર પછી પ્રશ્ન નંબર નવ વાક્યો સુધારીને ફરીથી લખો એમાં પહેલું કબડ્ડી રમીને બાળકો ખુશ થઈ તો વાક્ય સાચું આ રીતે બનશે કબડ્ડી રમીને બાળકો ખુશ થયા બીજું મારા પપ્પા પણ મમ્મીને મને બહુ ગમે છે તો વાક્ય આવશે મારા પપ્પા અને મમ્મી મને બહુ ગમે છે ત્રીજું મહેંદી સ્પર્ધામાં કેટલા છોકરાઓ ભાગ લેશે તો મહેંદી સ્પર્ધામાં કેટલી છોકરીઓ ભાગ લેશે ત્યાર પછી ચોથું કળા કરતા મોર જોવાનો પણ એક લાહવો છે તો કળા કરતો મોર જોવાનો પણ એક લાહવો છે વરસાદમાં નાહવાનું ખૂબ મજા આવે તો વરસાદમાં નાહવાની ખૂબ મજા આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ વાક્યો વાંચીને ક્રિયા થવાની છે એવો ભાવ દર્શાવતા વાક્યોમાં પરિવર્તન કરો પેલું રીટા મુંબઈથી અમદાવાદ આવી તો રીટા મુંબઈથી અમદાવાદ આવશે મારા કાકા પુસ્તક લખે છે તો મારા કાકા પુસ્તક લખશે તેણે અક્ષર સુધારવા માટે ખૂબ જ મહેનત કરી તે અક્ષર સુધારવા માટે ખૂબ જ મહેનત કરશે ત્યાર પછી ચોથું નદીમાં પાણી આવવાથી ખૂબ જ રમણીય લાગે છે તો નદીમાં પાણી આવવાથી ખૂબ જ રમણીય લાગશે હું ઉનાળાની રજાઓમાં શિમલા ગયો હતો તો હું ઉનાળાની રજાઓમાં શિમલા જઈશ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વ અધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર

ફરી મળીશું આપણે પાઠ નંબર ત્રણના જે સ્વ અધ્યયન પોથી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ છના ગુજરાતી એટલે કે પલાશ વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ દરેકને કે જેઓ પણ ધોરણ છની અંદર અભ્યાસ કરતા હોય દરેકને આ વિડીયો અને પીડીએફની લિંક શેર કરી દેજો જેથી કરીને તેઓ પણ આ સ્વઅધ્યયન પોથીનો અભ્યાસ કરી શકે ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે